પીપી સવાણી પરિવારના સ્નેહનું તેડું. પીપી સવાણી દ્વારા પિતા વિહોણી 75 દીકરીઓના 24 ડિસેમ્બરે સમૂહ લગ્ન. સુરતનું પીપી સવાણી પરિવાર સમાજસેવા માટે જાણીતો છે. દર વર્ષે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયે યોજાતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીના લગ્ન પણ એટલા જ જાણીતા છે. વિવાહ, 5 ફેરાના સંબંધ, ભવોભવના લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો અને હવે આ વર્ષે માવતર. છેલ્લા 12 વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે 4,992 દીકરીના પિતા બની ગયા છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે. પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 75 દીકરીઓના લગ્ન આગામી તારીખ 24 ડિસેમ્બરને રવિવારના રોજ પીપી સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ અબ્રામા ખાતે સાંજે 5 વાગે યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહી કન્યાદાન કરશે. માવતરના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનવાનો છે. આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે 75 પૈકી 35 દીકરી એવી છે જે અનાથ છે, જેના માતા પિતા કે ભાઈ પણ નથી. 25 એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલાં અમારા જ લગ્ન મંડપમાં પરણી હતી. 2 દીકરીઓ તો મૂકબધિર છે, 1 નેપાળ અને 1 ઓડિશા, અને 2 દીકરી ઉત્તર પ્રદેશથી પરણવા આવે છે. પીપી સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે. મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે અમે માત્ર કન્યાદાન કરીને કે કરિયાવર આપતા નથી, હું આ દીકરીઓનો પિતા બનું છું. એક પિતાની જવાબદારીમાં માત્ર લગ્ન જ નહીં પણ એના પરિવારની પણ તમામ જવાબદારી હોય છે. આજીવન દીકરીઓની સેવા કરતા 15 જેટલા સહયોગીઓનું ભવ્ય સન્માન અને ઋણ સ્વીકાર કરીને એમનું સન્માન થશે. આઈઆઈટી જેડબલઈ અને એનડબલઈટી નીટના તેજસ્વી તારલાઓનું પણ સન્માન. શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર એવા 2 વિદ્યાર્થીઓનું સન્માન આ પ્રસંગે કરવામાં આવનાર છે. લગ્ન ઉત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેંદી રસમનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાશે. પીપી સવાણીના લગ્ન મંડપમાં પરણીને સાસરે જતી દીકરીની લગ્ન પહેલાંના કરિયાવરમાં પોતાની પસંદગીની ખરીદી કરવામાં આવે છે અને સૌરાષ્ટ્રમાં જેને જીયાણું કહેવાય છે એની જવાબદારી પણ સવાણી પરિવાર જ ઉઠાવે છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અંગદાન અંગે જાગૃતિ ફેલાવશે. આગામી મહિને કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર અને જેની રાહ વિશ્વના લોકો જોઈ રહ્યા છે એ અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જે નિમિત્તે આસ્થા અને ભગવાન શ્રી રામના સેવક તરીકે આવનાર દરેક મહેમાનોને શ્રી હનુમાન ચાલીસા અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રીપો જંગલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પીપી સવાણી ગ્રુપની દીકરીઓની માવતર રૂપી ગંગા સ્વરૂપ 150 બહેનોને 6 દિવસ રહેવા જમવા આવવા જવાનો તમામ સુવિધા સહિત ફક્ત 1,001 રૂપિયામાં અયોધ્યા દર્શન કરાવવા માટે લઈ જવામાં આવશે. માવતર અને આ લગ્નોત્સવની અંદર 75 એવી દીકરીઓ કે જેમાંથી 22 દીકરીઓના લગ્ન, 22 દીકરીઓના મોટી બહેનોના લગ્ન અગાઉ પીપી સવાણીના આંગણેથી થઈ ચૂક્યા છે અને તેના સિવાયની જે દીકરીઓ છે એવી દીકરીઓ છે કે જેના પપ્પા તો નથી પણ એમના મમ્મી કે ભાઈ પણ નથી. ટૂંકમાં માવતર વિહોણી દીકરીઓ છે. એટલા માટે જ આપણા લગ્નોત્સવનું ટાઇટલ આ વખતે માવતર રાખવામાં આવ્યું છે. આ લગ્નોત્સવની અંદર આદરણીય ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબ, ગુજરાત રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ, શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા,
મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ઢીંડોર, ભાનુબેન બાબરિયા સહિત ઘણા બધા રાજકીય અગ્રણીઓ આશીર્વાદ આપવા પધારવાના છે. સાથે સાથે ઘણા બધા આઈએસ, આઈપીએસ, આઈઆરએસ અધિકારીશ્રીઓ પણ આ લગ્નોત્સવની અંદર પધારવાના છે. આ લગ્નોત્સવની અંદર અગત્યનું એ છે કે ઘણી બધી દીકરીઓ ભાઈ વિહોણી, મા વિહોણી અને પપ્પા વિહોણી દીકરીઓ છે, જેમાંથી 10 દીકરીઓ તો એવી છે કે સુરતના આંગણે પહોંચવાના પણ એમની પાસે પૈસા નથી. એવી દીકરીઓને કર્યા વર તેમના ઘર સુધી અમે પહોંચતું કરી દીધું છે. આ દીકરીઓ માવતર અવસર પ્રાપ્ત થયો છે. આ લગ્નોત્સવની અંદર ઘણા બધા એવા ડોક્ટરો, એવી સંસ્થાઓ, એવા બિઝનેસમેનો અમને સહકાર આપતા આવ્યા છે. જે કોઈ પણ ડોક્ટરોએ કે કોઈ પણ સંસ્થાઓએ પીપી સવાણી પરિવારની આ બાપ વિહોણી દીકરીઓને અથવા અમારા જમાઈઓને મફતમાં સારવાર, ટૂંકમાં ફ્રી સારવારો આપી છે, એવા ડોક્ટરો, એવી સામાજિક સંસ્થાઓ, એવા 15 જેટલી સંસ્થાઓના સન્માન પીપી સવાણી ગ્રુપ આ વખતે રાજકીય અગ્રણીઓ, રાજકીય મહાનુભાવોના હાથે કરવામાં આવનાર છે. આ લગ્નોત્સવની અંદર JEE નીટ, JEE અને નીટ જેમાં ઓલ ઇન્ડિયામાંથી એક્ઝામ લેવાતી હોય છે, ત્યારે 18 લાખ વિદ્યાર્થીઓમાંથી 30 નંબર પ્રાપ્ત કરેલ યુગ ખોકરિયા ગુજકેટમાં 120 માંથી 120 માર્ક લાવનાર વિદ્યાર્થી ગુજકેટમાં નંબર 1, ગુજરાતમાં નંબર 1, JEEમાં આખા ઇન્ડિયામાં નંબર 8 એવા 2 દીકરાઓ કે જે પીપી સવાણીમાંથી ભણેલા છે. પીપી સવાણીના ભણેલા તો છે, સાથે સાથે એમના પપ્પાની કેપેસિટી ન હોવાથી 0 રૂપિયા ફીની અંદર પીપી સવાણીમાં થી અભ્યાસ કરીને આખા દેશમાં જેમણે નામ રોશન કર્યું છે એવા 2 દીકરાઓના પણ સન્માન થનાર છે. આ પ્રસંગે ઓર્ગન ડોનેશન જે અત્યારે ખૂબ જ જરૂરી છે, તે માટે જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા તમામ મહેમાનોનું અથવા તો તમામ જમાઈઓ, એમના વેવાય માંડવિયાઓ, એ તમામને 10-10, 15-15ના ગ્રુપમાં જીવનદીપ ઓર્ગન સંસ્થા દ્વારા તેમને એક ઓર્ગન ડોનેશન માટેનો એક બેઝ આપવામાં આવશે, અથવા અને ત્યારબાદ તેમને 1 મિનિટના શપથ લેવડાવવામાં આવશે કે એ એમના પરિવારમાં બીજા 10 અન્ય લોકોને એની જાણ કરશે અને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવશે. મોટામાં મોટું દાન કોઈની જિંદગી બચાવવાનું હોય છે, ત્યારે જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન એ વખતે બધાના સ્વાગત સન્માન કમિટીમાં રહેશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મૂળ હસ્તે તેમના દ્વારા જે કોઈ પણ 25,000ની જનમેદની છે એ પોતાની જગ્યા ઉપર ઊભા થઈને એક હાથ લાંબો કરીને ઓર્ગન ડોનેશન માટે બધાને શપથ લેવડાવવામાં આવનાર છે. આ લગ્નોત્સવની